વડોદરા કોર્પોરેશનમાં સામાન્ય રીતે ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે છે, પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારના બદલે મંગળવારે જ બોલાવવામાં આવી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 46 કામોની દરખાસ્ત લાવવામાં આવી, જેને માત્ર એક જ કલાકમાં ચર્ચા કરીને મંજૂરી આપી દેવામાં આવી. કોર્પોરેશને લોકસભાની ચૂંટણી પહેલા 350 કરોડથી વધુના વિકાસના કામોને માત્ર ગણતરીની મિનિટોમાં જ મંજૂરી આપી દીધી અને આ રીતે મતદારોને આકર્ષવાની કોશિશ કરી છે. આટલું જ નહીં, સ્માર્ટ સિટી અંતર્ગત પણ સ્માર્ટ સિટી કંપનીએ કરોડો રૂપિયાના કામો મંજૂર કર્યા છે. કોર્પોરેશનના આ પગલાંને વિપક્ષે ચૂંટણીલક્ષી અને નાગરિકોને ચૂંટણી માટે રિઝર્વનારું ગણાવ્યું છે. તમે કામ ગમે તેટલા પાસ કરી દો, એક બાજુ બજેટમાં જ્યારે આખા શહેરનું બજેટ 19-20 તમે પાસ કરો છો ત્યારે તમે 3.44% વિકાસના કામો કરીશું એવું લક્ષ પ્રજા સમક્ષ મૂકતા હોય અને પાછી જ સ્ટેન્ડિંગ કમિટીમાં 350 કરોડના કામ અને એના પહેલાં 16 કરોડ કે સમથિંગ એટલાના કામ, 7 કરોડના બીજા કામ જ્યારથી સમગ્ર સભામાં પાસ કર્યો એના પછીના કામો આવ્યા છે, તો 400 કરોડની આસપાસના કામો થઈ ગયા, તો તમે શું બતાવવા માગો છો? બજેટ સાચું છે કે તમે સાચા છો? સ્ટેન્ડિંગ કમિટીએ જે જે કામો મંજૂર કર્યા તેની વાત કરીએ તો ડ્રેનેજ અને વરસાદી ગટરના 135 કરોડના પ્રોજેક્ટ, વુડા વિસ્તારમાં આવેલા ભાયલીમાં સ્ટ્રીટ લાઇટ માટે 3.10 કરોડનો પ્રોજેક્ટ, આરસીસી બાંકડા પાછળ 1.60 કરોડ રૂપિયા, રોડ પ્રોજેક્ટ શાખા માટે 13.28 કરોડ રૂપિયા, એફોર્ડેબલ હાઉસિંગ માટે 151.84 કરોડ રૂપિયા, પાણી પુરવઠા, આરોગ્ય શાખા તેમજ અન્ય કરોડોના વિકાસના કામો અને શહેરમાં ટાઉન વેન્ડિંગ સમિતિને મંજૂરી પણ આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરોડો રૂપિયાના કામો મંજૂર કરી દેવાતા વિપક્ષ લાલ ઘૂમ થયો છે. કોર્પોરેશનના વિપક્ષના નેતાએ 350 કરોડના વિકાસના કામો મંજૂર કરી દેવાતા સવાલો ઉઠાવ્યા છે, સાથે શહેરીજનોને મૂર્ખ બનાવવાના શાસકોના પ્રયાસ હોવાનો આક્ષેપ કર્યો છે. વિપક્ષનું કહેવું છે કે ભંડોળના અભાવે બાકી રહેલા ભૂતકાળના કામો હવે એક સાથે ભેગા કરીને મંજૂર કરી દઈને મોટું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે. આ રૂટિંગ પ્રક્રિયા છે, રૂટિંગ પ્રમાણે ટેન્ડર નીકળતા હોય છે, રૂટિંગ પ્રમાણે ટેન્ડર નીકળ્યા પછી કાયદેસર સ્માર્ટ આપણે સ્ટેન્ડિંગની અંદર આવતા હોય છે. સ્ટેન્ડિંગ એવું નક્કી કરી ના બેઠી હોય કે ભાઈ ચલો ચૂંટણી આજે ડિક્લેર થવાની છે, આગળ કામો આવે એવો વિષય જ નહીં. હા, સર્વત્ર બધા કામો એક ભેગા થઈ ગયા છે કે ભાઈ સ્માર્ટ સિટીના બી ટેન્ડરો છે, રોડોના પણ ટેન્ડર. આ રોડોના જે ધારો કે કામ છે એ ગયા બજેટની અંદર મંજૂર થયેલા છે, ગઈ ગ્રાન્ટોની અંદર મંજૂર થયેલા છે, એ બધા કામો લીધેલા છે. ચૂંટણી આવી છે, ચૂંટણીમાં લોકોને બતાડવાનું છે. આ ધડાધડ ઉદ્ઘાટનોની વાત કરે છે, ઘર મેં નહીં દાને ઓર અમ્મા ચલી ભુજાને, તમારી પાસે પૈસા છે નહીં અને તમે લોકોને બતાડો છો કે અમે આ વિકાસ કરીશું, તો લોકો શું તમે લોકોને આંધળા સમજો છો, ઊંધા ચશ્મા પહેરાવો છો, શું બતાડવા માંગો છો તમે? મહત્વની વાત તો એ છે કે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ કરોડોના કામોને મંજૂરી આપી વિપક્ષ પાસેથી વિકાસના કામો નથી થતા તે મુદ્દો જ છીનવી લીધો છે, સાથે જ મધ્યમ વર્ગ અને ગરીબોને ખુશ કરવાના પ્રયાસ કર્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા કોર્પોરેશનના શાસકોનું આ પેતરું ચૂંટણીમાં કેટલો ફાયદો પહોંચાડે છે તે જોવું રહ્યું. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, બીટીવી ન્યૂઝ, વડોદરા.